નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સમાચારો સાથે હું છું સિદ્ધિ. વાત કરીએ માવઠાના મારની. સૌરાષ્ટ્રનું વાતાવરણ પલટાયું છે અને માવઠાને કારણે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલ મગફળી પલળી ગઈ છે. યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ હતી, જેના લીધે તેને ખુલ્લામાં રાખવાની ફરજ પડી. મંગળવારે મોડી સાંજે પડેલ કમોસમી વરસાદમાં મગફળી પલળી ગઈ. પલળેલી મગફળીના ઓછા ભાવ આવે તેવી ખેડૂતોને ભીતિ છે. કમોસમી વરસાદ જ્યારે આવી રહ્યો છે સૌરાષ્ટ્રમાં, ત્યારે ખેડૂતોએ જે મગફળી રાખી હતી યાર્ડમાં, તે મગફળી માવઠાને કારણે, કમોસમી વરસાદને કારણે પલળી ગઈ છે અને પાણીમાં ભીંજાયેલ મગફળીથી ખેડૂતોને નુકસાન થશે. તમારા સંવાદદાતા હરીન માત્રવાડી અમારી સાથે રાજકોટથી જોડાયા છે. હરીન, એક તરફ મગફળી અને કપાસની આવક મહા વાવાઝોડાની અસરને કારણે મોટી થઈ હતી, ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હતું, ઉપરથી માવઠું જ્યારે થયું છે, ખેડૂતોના પાકને કેટલી અસર થઈ છે? ચોક્કસ, જે વાત કરવામાં આવે તો જે માવઠું ગઈકાલે રાજકોટમાં થયું છે તેનાથી ચોક્કસ ખેડૂતો અને વેપારીઓને સૌથી વધુ નુકસાન ગયું છે. આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે ગઈકાલે માવઠું પડ્યું હતું, થોડા જ વરસાદની અંદર રાજકોટના માર્કેટિંગ યાર્ડ ખાતે છે તે પાણી ભરાઈ ચૂક્યું હતું અને વેપારીઓ દ્વારા જે ખરીદેલી મગફળી અને કપાસ છે તે જે રાખવામાં આવ્યા હતા તે ચોક્કસ પલળી ગયા છે. અને ખાસ કરીને જ્યારે પણ વરસાદ આવ્યો ત્યારે તમામ જે વેપારીઓ છે તે ફરીથી યાર્ડ ખાતે રાત્રે આવી પહોંચ્યા હતા અને જેને પણ તાલપત્રી છે તે ઢાંકી હતી. પરંતુ જે થોડો વરસાદ આવ્યો હતો તેમાં સૌથી વધુ નુકસાન થયું હતું, કેમ કે અત્યારે સૌથી વધુ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની આવક છે. અને ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં 60,000 મગફળીની ગુણીની આવક નોંધાઈ હતી, પરંતુ જે 20,000 જેટલી ગુણીઓ છે તે પલળી ચૂકી હતી. અને જે રીતે વાત કરવામાં આવે તો સૌથી મોટું નુકસાન છે તે ખેડૂતો અને વેપારીઓને ચોક્કસ સહન કરવાનો વારો આવ્યો હતો, કેમ કે જે વાત કરવામાં આવે તો જે મહા વાવાઝોડાની અસર બાદ યાર્ડમાં જે આવક છે તે નવી આવક છે તેને બંધ કરી દેવામાં આવી હતી. ગાડીઓના થપ્પા લાગી ચૂક્યા હતા, પરંતુ જે રીતે ફરીથી આવક શરૂ થઈ વાવાઝોડાની અને વરસાદની અસર પૂરી થઈને ત્યારબાદની પરિસ્થિતિ છે બિલકુલ અલગ હતી. પરંતુ હવે હજી પણ 2 દિવસ જે માવઠાની આગાહી છે એને ધ્યાનમાં રાખી અને ખેડૂતોને પણ અપીલ કરવામાં આવી છે કે હવે પણ જે કોઈ પણ ખેડૂત તેમનો માલ સાથે લઈને આવે તે ચોક્કસ તાલપત્રી સાથે લઈને આવે, જેથી કરીને તેમના માલને કોઈ પણ જાતનું નુકસાન ન થાય. કદાચ યાર્ડમાં વધુ માલનો ભરાવો થાય અને જો આવક બંધ કરી દેવી પડે અને ખેડૂતોને યાર્ડ બહાર પોતાના વાહન રાખી અને રાહ જોવી પડે તો તેમને કોઈ જાતનું નુકસાન સહન કરવું ન પડે, તેને લઈને ચોક્કસ જાહેરાત યાર્ડ દ્વારા કરી દેવામાં આવી છે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો યાર્ડના સત્તાધીશો દ્વારા પણ જ્યારે ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો હતો ત્યારે તાત્કાલિક તેઓ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને તમામ જે ખેડૂતો હતા, વેપારીઓ હતા, તેને કોઈ જાતની મુશ્કેલી ન પડે તેવી તમામ વ્યવસ્થાઓ છે કરી. પરંતુ સૌથી વધુ ખેડૂતો અને વેપારીઓની માંગ છે કે તેમને જે પતરાના શેડ બનાવવામાં આવે, જે જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે અને અન્ય યાર્ડો છે ત્યાં જે પતરાના શેડ હોય છે કે જેથી કરીને માલ કોઈ પણ જાતનો ખુલ્લામાં ન રાખવો પડે, તેને લઈ અને આ વ્યવસ્થા જો કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે માલ બગડે છે તે બગડે નહીં તેવી ખેડૂતોની માંગણી છે. અને ક્યાંક ને ક્યાંક જો જોવા જઈએ તો જે યાર્ડમાં માલ પડ્યો હતો અને યાર્ડ બહાર આ રીતે જે માલ પડ્યો હતો તે પણ અત્યારે પલળી ચૂક્યો છે. અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે પણ ખેડૂતો અને વેપારીઓની જે મગફળી હતી તે હવે ક્યાંક ને ક્યાંક અત્યારે જે લોકો રાતે નહોતા આવી શક્યા તે અત્યારે પોતાની મગફળી ચોક્કસ ચકાસી રહ્યા છે કે તેમાં કેટલું જે છે ત્યાં તેનામાં નુકસાન થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો જે રીતના ગઈકાલે વરસાદ પડ્યો હતો તેને લઈને ચોક્કસ નુકસાની વેઠવાનો વારો તો આવ્યો જ છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે પ્રમાણે જે લોક ખેડૂતો છે માંગણી કરી રહ્યા હતા કે તેમને પતરાના શેડ બનાવી દેવામાં આવે તો ચોક્કસ તેમની નુકસાની છે તે અટકી શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ માંગ છે તે હજી પૂર્ણ થઈ શકી નથી. અને જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં તમામ જગ્યા ઉપર જે મગફળીઓ પડેલી છે, આ તમામ મગફળીઓ છે તે ઉપરથી ભારે નુકસાન થયેલી મગફળીઓ છે, કેમ કે ક્યાંક ને ક્યાંક જે
અચાનક વરસાદ આવ્યો હતો અને તેને જ કારણે આ તમામ મગફળીઓ છે તે બગડી ચૂકી હતી. આપને હું આ ફરીથી દ્રશ્યો ચોક્કસ બતાવવા માંગીશ કે આપણે જે પલળેલી મગફળી છે તે પણ જોઈ શકીએ કે જે રીતે આ મગફળી છે તેની કિંમત હવે જે પલળી ગયેલી હોય છે તેની બિલકુલ ઓછી કિંમત આવતી હોય છે. સારી મગફળીની કિંમત અત્યારે 850 થી 950 છે, પરંતુ હવે જે આ પ્રમાણેની મગફળી છે તેની બિલકુલ હવે વાત કરવામાં આવે તો કિંમત નહીં આવે, તેને કારણે સૌથી વધુ નુકસાન છે તે ખેડૂતોને જવાનું છે. જી હરીન, એક તો ઓલરેડી જે ખેડૂતો છે તેમને ભાવ ઓછો મળી રહ્યો હતો, ખેડૂતોનું કહેવું હતું કે 1000 રૂપિયાથી ઉપર જો ભાવ મળે તો જ તેઓને ફાયદો થાય, હવે મગફળી પલળી છે ત્યારે નુકસાન થશે. હવામાન વિભાગે પહેલા જ આગાહી કરી હતી 13 અને 14 તારીખના વરસાદની, તો કોઈ આગોતરું આયોજન નહોતું. ચોક્કસ કોઈ પણ પ્રમાણનું આગોતરું આયોજન હતું, કેમ કે મગફળી અને કપાસની આવક જ એટલી બધી હતી કે તેને ક્યાં રાખવી તે બિલકુલ શક્ય વાત નહોતી. પરંતુ જે રીતે માવઠું થયું છે તાત્કાલિક કોઈ પણ જે વ્યવસ્થા છે તે થઈ ન શકે. બીજર યાર્ડમાં પતરાના શેડ ન હોવાને કારણે પણ મોટી તકલીફ છે તે પડતી હોય છે, અને જેથી કરી અને ક્યાંક ને ક્યાંક જે મગફળી છે તેમાં નુકસાન થયું હતું. અને હજી પણ 2 દિવસ વરસાદની આગાહી છે, તો જે વરસાદ થાય તો કદાચ હજી પણ વધુ નુકસાનની શક્યતા છે. કાલે વરસાદ પડ્યો તો હવે આ મગફળીને કેટલું નુકસાન થયું? નુકસાન તો થાય ને, ભીની થાય એટલે ભાવ કપાય, માલ બગડે, તણાઈ જાય પોપટા. વાવાઝોડાની આગાહી હતી ત્યારના વરસાદને વરસાદ છે એ ખેડૂતો નડતો આવ્યો છે, પાછો કાલે વરસાદ પડ્યો, કેટલી તકલીફ ખેડૂતને? તકલીફ તો હોય જ ને, હવે ખેડૂત ને વેપારી ને બેને નુકસાન જ છે આમાં. ચોક્કસ ખેડૂતને ને વેપારીને બંનેને નુકસાન છે, કેમ કે જે ભાવ મળવાના હતા હરાજીમાં તે એટલા ભાવ પૂરતા મળી ન શકે, અને પલળી ગયેલ માલ છે તેની સૌથી ઓછી કિંમત છે ખેડૂતોને મળે છે 850 થી 950, જે નોર્મલ મગફળી હોય છે, સારી મગફળી ગુણવત્તાવાળી હોય છે તેમના મળતા હોય છે. પરંતુ હવે 550 થી 650 રૂપિયા મગફળીનો ભાવ છે, પલળી ગયેલી મગફળીનો તે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી બિલકુલ હરીન, આભાર વાતચીત બદલ. તો માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. વરસાદને કારણે એક તો પાકમાં નુકસાની વેઠવી પડી હતી, જ્યારે બચેલો પાક યાર્ડમાં વેચવા માટે લઈ આવ્યા ત્યારે માવઠું આવતા વધુ નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. તો રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે, ત્યારે ખેડૂતોએ સરકાર પાસેથી સહાયની માંગણી કરી છે. રાજકોટમાં પડેલા કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના પાકને નુકસાન પહોંચતા ખેડૂતો માટે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. માવઠાથી મગફળી પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તો જિલ્લાના લોધિકા તાલુકામાં પણ કમોસમી વરસાદ પડતા જગતનો તાર ચિંતામાં મુકાયો હતો. હાલ એક બાજુ કલેક્ટર તંત્ર અને વીમા કંપની દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકસાની અંગે સર્વે શરૂ છે, તો બીજી તરફ કમોસમી વરસાદ સતત યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું વાગ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. એક તરફથી ટેકાના ભાવે મગફળીની ખરીદી 15 નવેમ્બર સુધી બંધ છે, ત્યારે ખેડૂતોને ના છૂટકે પોતાની મગફળી માર્કેટિંગ યાર્ડમાં વહેંચવી પડી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 60,000 ગુણી મગફળીની આવક થવા પામી છે, જેના કારણે મગફળીની ચિક્કાર આવક થતાં ખેડૂતોને પ્રમાણમાં ભાવ ઓછા મળી રહ્યા છે. રાજકોટમાં પડેલા વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઈ છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને વળતર આપવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું. આગળ વાત કરી અમરેલીના બાબરામાં ધોધમાર વરસાદ નોંધાયો. માર્કેટ યાર્ડમાં કપાસનો પાક રાખવામાં આવ્યો હતો, જે પાક પલળી ગયો. તાત્કાલિક પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું. માવઠાથી ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે. કપાસના પાકને મોટા પાયે પાણીના કારણે નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ જે કપાસનો પાક માર્કેટ યાર્ડમાં લાવ્યા હતા તે કપાસ પણ પલળી ગયો છે. ખેડૂતોને ઓછા ભાવ મળશે, જેના કારણે ખેડૂતોને નુકસાન થશે તેવી ભીતિ છે. ગુજરાતમાં હજુ 2 દિવસ વરસાદની આગાહી છે. રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે.
ગુજરાતના ખેડૂતો માટે હજુ સારા સમાચાર નથી. વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ ગુજરાતમાંથી વરસાદમાં ચોમાસાની વિદાયની આગાહી કરી દેવાય. જોકે ગુજરાત પરથી વરસાદનું સંકટ હળવું થતું નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં 3 દિવસ વરસાદ પડી શકે છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 13-15 નવેમ્બરે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. અભી જો મહાસાયક્લોન થા અભી કાલ જો ઓ એઝ અ વેલ માર્ક લોકેશન હો ગયા થા અભી યે પૂરા વો ભી નહીં હૈ અભી નાઉ એક સાયક્લોનિક સર્ક્યુલેશન હૈ ઓવર નોર્થ ઈસ્ટ અરેબિયન સી એન્ડ એડજોઇનિંગ સાઉથ ગુજરાત કોસ્ટ એક્સટેન્ડિંગ અપ ટુ 2.1 કિલોમીટર. તો અભી હમારે ગુજરાત સ્ટેટ મેં કોઈ ખતરા નહીં હૈ. હમ એક્સપેક્ટ કરેંગે કે ડે 1 ડે 2 મેં સાઉથ ગુજરાત રિજિયન મેં એક આધા જગા મેં આઇસોલેટેડ પ્લેસેસ મેં લાઇટ ટુ મોડરેટ રેનફોલ હોગા. ઉસકે બાદ ડે 2 ડે 3 ડે 4 ડ્રાય હો જાયેગા. કચ્છ, દ્વારકા, પોરબંદર, બનાસકાંઠામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો બીજી તરફ જ્યાં જો ત્યાં ઈયળોના ઉપદ્રવથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે. હિંમતનગર પંથકમાં અમારી ટીમે ખેતરો ખૂંદ્યા તો જોવા મળ્યું ઈયળનો એવો સળવળાટ કે જેનાથી જગતનો તાત પરેશાન છે. ખેડૂતોએ શિયાળુ પાક તો વાવ્યો પણ ઈયળોએ એવું આક્રમણ કર્યું કે 50% પાક નષ્ટ થઈ ગયો. સાબરકાંઠા પંથકમાં ગુલાબી આતંકે મચાવ્યો હાહાકાર. ગુલાબી ઈયળોએ ખેડૂતોની મહેનતને કોતરી નાખી. કપાસમાં ગુલાબી ઈયળોનો ઉપદ્રવ એટલો વધી ગયો કે ખેડૂતો પોતે જ વાવેલા પાકને નષ્ટ કરવા મજબૂર બન્યા. આ તરફ દિવેલાની ખેતીમાં પણ કંઈક આવો જ ઘાટ ઘડાયો. દિવેલામાં પણ ઈયળ એટલી પડી છે કે ન પૂછેવાના, અને પાક જે નીકળે છે ફળ એ માળો એ ઈયળો ખાઈ જાય છે અને નાશ પામે છે. અને પોના ઉપર પણ ઈયળ છે, એના માટે કશું કોઈ ઉપાય નથી. ફરી અને કપાસ વાયો પૂરો 10% અમને મળ્યું ના બરોબર. અને આમાં શિયાળામાં દિવેલા વાયા, દિવેલામાં અત્યારે મારમાં તો છેવું છે, જો 50% મારમાં ઈયર પડી ગઈ છે. પાનો હતો તે પોનો વિકાસ કરતો અટકી ગયો, પોનોમાં ઈયર પડી ગઈ. આવી રીતે રોગ આવી ગયો, અમારે કઈ રીતના કમણી લેવી? હાલમાં જ મહા વાવાઝોડાની અસરથી હજારો હેક્ટરમાં દિવેલાના છોડ જમીનદોસ્ત થઈ ગયા. હવે અધૂરામાં પૂરું ઈયળના ઉપદ્રવથી બચેલા દિવેલાને પણ નુકસાન ભારે થયું. ખેડૂતો તો રાતા પાણીએ રોઈ રહ્યા છે, પણ તેમનું આ રુદન કોના સુધી પહોંચશે એ પણ એક સવાલ છે. અત્યારે મેં એરંડા વાયા છે, એરંડાની અંદર એટલી બધી ઈયળો પડી છે કે હવે એરંડા પણ જવાની તૈયારી પર છે બરોબર. સરકારને અમે આશા રાખીએ કે કંઈક પણ મને આપો, પણ સરકાર હજી સુધી સર્વે કર્યું પણ કોઈ એક પણ રૂપિયો આવ્યો નથી. ખેડૂતોની આ વ્યથા માત્ર સાબરકાંઠા જિલ્લાની જ નથી, આ તરફ પંચમહાલ પંથકમાં પણ મકાઈ અને દિવેલાના વાવેતરમાં ઈયળોએ આતંક મચાવ્યો. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ ઉભી થઈ. કાલોલના રાવોડ પંથકમાં દિવેલા અને મકાઈનો શિયાળુ પાક ખેડૂતોએ વાવ્યો, પરંતુ ઈયળોએ ભારે ઉપદ્રવ મચાવ્યો. ખેડૂતોની મહેનત તેઓની નજર સામે જ જાણે કે નષ્ટ થઈ ગઈ હતી. ખેડૂતો ખુદ કહી રહ્યા છે કે હવે અમારા હાથમાં કંઈ જ નથી. જે ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે એમાં કોઈ કંટ્રોલ થતો નથી, ગમે તેટલી દવા છાંટવા છતાં એ કંટ્રોલ બહારની વસ્તુ થઈ ગઈ છે. 1 વીઘે લગભગ 2-3 હજારની દવા છાંટતા સિવાય એનું કોઈ રિઝલ્ટ મળ્યું નથી. જે 4-5 વાર દવાઓ છોંટ્યા છે તેમ છતાં અત્યારે કાબુમાં નહીં આવતી. લગભગ 1 વીઘે અમારે 5-6 હજાર રૂપિયાનો તો ખર્ચ ખાલી દવાનો છે. મજૂર ખર્ચ અલગ, ખાતર બાતર આ તે ખેડ બેડ બધું અલગ. ક્યારેક આકાશી આફત તો ક્યારેક ઈયળોનો ઉપદ્રવ, ખેડૂત આખરે કરે તો શું કરે, જાય તો ક્યાં જાય? રાજેશ જોશી સાથે ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી. તો ઈયળોના આતંકથી બનાસકાંઠા જિલ્લો પણ બાકાત નથી. અહીંના ખેડૂતો પણ ઉપદ્રવ ઈયળોથી હેરાન પરેશાન છે. બનાસકાંઠામાં છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતો પર એક પછી એક નવી મુસીબત આવતી જાય છે. જાણે કે કુદરત કોપાયમાન હોય તેમ ખેડૂતોને દરેક પાકમાં કોઈ ને કોઈ રીતે નુકસાન થઈ રહ્યું છે. પહેલા દુષ્કાળ, બાદ તીડનો આતંક, ત્યારબાદ કમોસમી વરસાદ અને હવે ઈયળોનો ત્રાસ. વાવ અને સુઈગામ વિસ્તારમાં એરંડાના ઓભા પાકમાં ઈયળો દુશ્મન બનીને આવી છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ચાહે કમોસમી વરસાદ હોય, તીડનો આતંક હોય,
કે પછી દુષ્કાળ હોય, બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને તો નુકસાન જ વેઠવું પડી રહ્યું છે. હાલમાં બનાસકાંઠા જિલ્લાના જે સરહદી વિસ્તાર છે તે વિસ્તારની અંદર દિવેલાના પાકની અંદર એટલે કે એરંડના પાકની અંદર ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે. તેના કારણે ખેડૂતો નુકસાન કરી રહ્યા છે. હાલમાં ખેડૂતો જે ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે તેને મારવા માટે પોતાના જે ખેતર છે ખેતરમાં એરંડના પાક ઉપર દવાઓ છંટકાવ ચાલુ કર્યો છે, પરંતુ તેમ છતાં પણ ખેડૂતો પોતાના પાકને બચાવી શકે તેમ નથી. આપણે પહોંચ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના એક ખેડૂતને ત્યાં, એમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ જીવાભાઈ. જીવાભાઈ, તમે શું વાવ્યું છે ને કેટલા? અમે એરંડા વાવ્યા છે, 8-10 વીઘા એરંડા કર્યા છે. તેમાં ઈયળો પણ પડી છે, ખૂબ અતિશય, પણ દવા છાંટીએ છીએ, બાદ નામની તે દવા છે તે છાંટીએ છીએ, પણ એનાથી કોઈ પલતો નથી, ખૂબ નુકસાન છે. કોઈ ખેડૂત એવો બાકી નથી કે તેનામાં ઈયળ ન હોય. વાવ અને સુઈ ગામ પંથકમાં અનેક ગામોમાં છેલ્લા એક અઠવાડિયાથી એરંડાના પાકમાં કાળો કેર વર્તાવ્યો છે. એરંડાના એક છોડ પર 300-400 જેટલી ઈયળો જોવા મળી રહી છે. દિવેલાનું વાવેતર 10-એક વીઘા હતું ને 10-એક વીઘામાં ઈયળો પડેલી ને મિનિમમ નુકસાન 40-50 હજારનું મિનિમમ નુકસાન ખરે. અત્યારે હાલની તારીખમાં 1 વીઘે 40-50 હજારનું નુકસાન ખરે 1 વીઘા. આ તકલીફ 3-એક દિવસ ઈયળને પડ્યાને થયા છે, ગઈકાલે દવા છાંટી છે. ચોતરફથી આવેલી આફતથી જગતનો તાત મૂંઝાયો છે અને સરકાર તરફ સહાયની મીટ માંડી છે, પરંતુ સરકાર સુધી તેઓનો અવાજ, તેઓની મુશ્કેલી કે તેઓની મૂંઝવણ ક્યારે પહોંચશે તેની રાહ છે. આનંદ જયસ્વાલ, News 18 ગુજરાતી, બનાસકાંઠા. આગળ વાત કરીએ પાકિસ્તાનના પૂર્વ કમિશનરના પ્રહાર. અબ્દુલ બાસિત ઇમરાન પર પ્રહાર કર્યા છે. કાશ્મીર મુદ્દે બાસિતે પ્રહાર કર્યા છે કે ઇમરાન ખાન પાસે રોડમેપ નથી, ભાષણોથી સમસ્યા નહીં ઉકેલાય. 5 ઓગસ્ટ બાદ કરતારપુરનું કામ બંધ હોવાની વાત પણ તેઓએ કરી. કાશ્મીર મુદ્દે બાસિતે પ્રહાર કર્યા છે, ઇમરાન ખાન પાસે રોડમેપ નહીં હોવાની વાત કરી છે. કરતારપુરનું કામ પહેલા બંધ કરવાનું હતું. પાકિસ્તાનના પૂર્વ કમિશનર બાસિતે ઇમરાન ખાન પર પ્રહાર કર્યા છે. 19 દિવસના હાઈ વોલ્ટેજ ડ્રામા અને કંઈક કેટલાય દમ પછાડા બાદ આખરે મહારાષ્ટ્રમાં એ જ થયું જેની આશંકા હતી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી. આ તરફ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ તરફથી સરકાર બનાવવાના સતત પ્રયાસો ચાલી રહ્યા છે. બહુમતી ન હોવાથી કોઈપણ પાર્ટીએ સરકાર બનાવવા માટે રાજ્યપાલ સમક્ષ દાવો ન કરતા આ સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યપાલે સરકાર બનાવવા માટે સૌથી પહેલા ભાજપને અને બાદમાં શિવસેનાને આમંત્રણ આપ્યું. જો કે કોંગ્રેસ એનસીપી તરફથી સમર્થનની ચિઠ્ઠી ન મળતા શિવસેનાએ ખાલી હાથે પાછા ફરવું પડ્યું. બીજી તરફ રાજ્યપાલે એનસીપીને મંગળવારે 8:30 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. જો કે આ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની રાજ્યપાલની ભલામણને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી. બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ અંગે રાષ્ટ્રપતિ ભવનને જાણ કરી. કેબિનેટના આ નિર્ણયને બપોર બાદ રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપતા હવે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે. તો કોંગ્રેસ એનસીપીની દિશા હજુ નક્કી નથી. એવામાં ઉદ્ધવ ઠાકરે મલાડમાં હોટલ રીટીટ ખાતે રોકાયેલ પોતાના ધારાસભ્યો સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ શિવસેના પ્રમુખે કહ્યું કે હજુ પણ સરકાર બનાવવાનો તેમનો દાવો કાયમ છે. ધારાસભ્યો સાથે ચર્ચામાં ઉદ્ધવે વિશ્વાસ સાથે કહ્યું કે રાષ્ટ્રપતિ શાસનની તેઓ ચિંતા ન કરે, હજુ આપણે સરકાર બનાવી શકીએ છીએ. આ જ દરમિયાન કોંગ્રેસ અને એનસીપીએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું. ઉદ્ધવ ઠાકરે પણ પુત્ર આદિત્ય સાથે મીડિયા સમક્ષ આવ્યા. રાષ્ટ્રપતિ શાસન લાદવાના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરવાની સાથે ઉદ્ધવે ભાજપને નિશાના પર લીધી. સાથે જ કહ્યું કે કોંગ્રેસ એનસીપી સાથે વાતચીત ચાલી રહી છે અને અમે સરકાર બનાવીશું. મેને તો પહેલે લોકસભા કે પહેલે ભી મેં આલેખ જા રહા હતા, બીજેપી સામને સે આઈ, મેને ભી ઉનકે ભાવના કા આદર કિયા, સન્માન કિયા, ઓર તબ પૂરે દેશ મેં એક એસા માહોલ થા કે બીજેપી કી સરકાર નહીં આયેગી, જ્યાદા સે જ્યાદા 200-210-220 સીટે આયેગી, ઓર ઉસ અંધેરે મેં મેં ઉનકે સાથ ગયા થા, ઉસ અંધેરે મેં મેં ઉનકે સાથ ગયા થા, તો બીજેપી ને મેરે સાથ આને કા યા જો યુતિ થી વો ઓપ્શન ઉન્હોને ખતમ હુઆ હોગા, તો ઉન્હોને ખતમ કિયા હે, જો બાત ઉસ વક્ત તય હુઈ થી, અમલ કરો. હજુ પણ સરકાર બનાવવાના ઉદ્ધવના અભરખા પર ભાજપે ચાબખા માર્યા અને કહ્યું કે શિવસેના સત્તા માટે બધું જ કરી છૂટવા તૈયાર છે. તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર. અનેક વિસ્તારોમાં પ્રદૂષિત હવા જોવા મળી રહી છે. વાતાવરણમાં રજકણ અને ધુમાડાનું પ્રમાણ વધ્યું છે. પિરાણા એરપોર્ટ અને રાયખડમાં હવા પ્રદૂષિત બની છે.
ચાંદખેડા, બોપલ અને સેટેલાઇટ વિસ્તારમાં પણ પ્રદૂષિત હવામાન જોવા મળ્યું. અમદાવાદમાં 191 એક્યુઆઈ નોંધાયો. પિરાણા ખાતે સૌથી ખરાબ 243 એક્યુઆઈ, નવરંગપુરામાં 171 અને બોપલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 188 નોંધાયો છે. અમદાવાદની હવા બગડતી જઈ રહી છે. દિલ્હી બાદ અમદાવાદમાં પણ હવાનું પ્રદૂષણ જોવા મળ્યું. તમારા સંવાદદાતા દીપિકા કુમાર અમારી સાથે જોડાયા છે. દીપિકા, દિલ્હીના પ્રદૂષણની ચર્ચા ઠેર ઠેર થઈ રહી છે, પરંતુ અમદાવાદની હવા પણ અત્યારે પ્રદૂષિત બની છે. શું પરિસ્થિતિ અમદાવાદની? સિદ્ધિ, અત્યારે હું પિરાણા ડમ્પિંગ સાઇટ ઉપર છું ને આપ જોઈ શકો છો. સૌપ્રથમ તો તમામ આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે દૂર દૂરથી નજર પડે ત્યાં સુધી સ્મોગ દેખાય છે. એટલે કહી શકાય કે જે ધુમાડાવાળી પરિસ્થિતિ છે ને ઝેરી જે ડમ્પિંગ સાઇટ છે તેમાં ઝેરી હવાને કારણે અહીં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું છે. હજુ તો સવારનો સમય છે, જ્યારે બપોર બાદનો જે સમય હશે ત્યારે વધારે પરિસ્થિતિ ખરાબ બને છે. ન માત્ર પિરાણા સાઇડ પરંતુ અમદાવાદની અલગ અલગ જગ્યાઓ છે તે તમામ જગ્યાઓ પર હાલ હવા પ્રદૂષણ છે. કારણ છે કે ગઈકાલે જે દેવ દિવાળી ગઈ ને ત્યારબાદ અત્યારે ધૂળના જે રજકણો છે તે વાતાવરણમાં સૌથી વધારે છે, અને તેનું પરિણામ એ જોવા મળી રહ્યું છે કે વાતાવરણમાં જે એર પોલ્યુશન, એર ઇન્ડેક્સ જે છે તે એર ક્વોલિટી ઇન્ડેક્સ તેનું પ્રમાણ છે તે સૌથી વધારે છે. એટલે તેમાં રજકણોનું પ્રમાણ છે તે સૌથી વધારે છે. કહી શકાય કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદની 12 જેટલી જગ્યાઓ છે કે જેમાં સફર એપ દ્વારા એવું નક્કી કરવામાં આવે છે, સફર એપ દ્વારા મોનિટરિંગ થાય છે કે હવાની અમદાવાદની હવા કેવી છે. પરંતુ આ જે મોનિટરિંગ થાય છે તે મોનિટરિંગની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અમદાવાદની હવા છે. બિલકુલ દીપિકા, આભાર વાતચીત બદલ. તો અમદાવાદની હવા પ્રદૂષિત બની છે અને લોકો અમદાવાદની હવાને કારણે પરેશાન થઈ રહ્યા છે. વાતાવરણના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.